રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત સરકાર અને ભાજપા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક મળી. ગાંધીનગરના કમલમ ખાતે આ બેઠક મળી. બેઠકમાં સીએમ રૂપાણી સહિત સરકારના પ્રધાનો હાજર રહ્યા. પ્રથમ વખત આ પ્રકારની બેઠક ભાજપા કાર્યાલય ખાતે યોજાઈ. શિક્ષણ, રોજગાર, વ્યાપાર, ખેડૂતની સ્થિતિ તેમજ રાજકીય પરિસ્થિતિ ઉપર વિગતવાર ચર્ચા થઈ. પી ચિદમ્બરમની ધરપકડને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. કાયદો એ નથી જાણતો કે કઈ વ્યક્તિ શું છે. સાથે જ તેમણે કહ્યું કે જે કાંઈ પણ નાટકીય રીતે થયું તે સારું ન હતું. કેન્દ્રીય પ્રધાન વી કે સિંહ ગુજરાત મુલાકાતે હતા. રાજકોટમાં ચિદમ્બરમની ધરપકડ મામલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. કાળા નાણાંનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થઈ રહી છે. હજુ આગળ જુઓ કોણ કોણ જેલ ભેગા થાય છે. જમ્મુ કાશ્મીર મુદ્દે કેન્દ્રીય પ્રધાને કહ્યું કે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ સ્થિતિ સામાન્ય. ઉપરાંત સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ફોર્સની તૈનાતી ઉપર તેમણે કહ્યું કે તૈનાતી રૂટીન પ્રક્રિયા, ડરવાની કોઈ જરૂર નથી. ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપવામાં સક્ષમ. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને મહેસાણામાં આવેલા ઓએનજીસીની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સૌથી વધુ તેલ મહેસાણામાંથી નીકળે છે. અહીંથી એક વર્ષમાં 2 મિલિયન મેટ્રિક ટન તેલ નીકળે છે. તો ઓએનજીસી દ્વારા 80% ગુજરાતીઓને રોજગારી નહીં મળવાના મુદ્દે તેમણે કહ્યું કે આ અંગે શું થઈ શકે છે તેની ચર્ચા કરવામાં આવશે. રાજકોટમાં રોગચાળાની સ્થિતિને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિએ બેઠક કરી, જેમાં જયંતિ રવિએ વકરેલા રોગચાળાને લઈને અધિકારીઓનો ઉધડો લીધો. બાળકોના મૃત્યુને લઈને સિવિલના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો. સાથે જ સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને સફાઈ બાબતે જવાબ માંગ્યો. બીજી તરફ આરોગ્ય સચિવે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલા ખર્ચના બિલ પણ માંગ્યા. ઉપરાંત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મનીષ મહેતા પાસે રોગચાળા બાબતે જવાબ માંગ્યો. રોગચાળાને લઈને જયંતિ રવિએ નિવેદન આપતા કહ્યું કે રોગચાળાને લઈને એઇમ્સના તબીબોની મદદ લેવાઈ રહી છે. રાજકોટમાં રોગચાળામાં 3 બાળકોના મોત મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે બફાટ કર્યો છે. ધારાસભ્યે કહ્યું કે જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. તાવ કેન્સર તો માત્ર નિમિત્ત છે. બાળકોનું આયુષ્ય આટલું જ લખાયું હશે. એક તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલ બાળકોના મોત પાછળ ભગવાનને નિમિત્ત બનાવી રહ્યા છે, તો બીજી તરફ મેયર બીના આચાર્ય આ સ્થિતિ માટે જવાબદારી લેવાને બદલે વરસાદના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડાએ કહ્યું કે ગોવિંદ પટેલનું નિવેદન ટીકાપાત્ર. આરએમસી અને આરોગ્ય વિભાગ ચોમાસા બાદ નિષ્ફળ નીવડ્યા. નિષ્ફળતા માટે ગોવિંદ પટેલે ભગવાનનો સહારો લીધો. સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઉ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાનું તાવથી મોત થયું. મૃતક સુલતાના બી શકીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેને લઈને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ 15-20% વધારો થયો. ડેન્ગ્યુ, મલેરિયા, શરદી, ખાંસી, ઉધરસ જેવા લક્ષણો જણાયાવ્યા. તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર શરૂ. સુરેન્દ્રનગરમાં જામડી ગામમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી છેલ્લા 3 દિવસમાં 2 મહિલાઓના મોત થયા. મહિલાઓના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે સહિત દવાનો છંટકાવ થયો. બંને મહિલાના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા. સાબરકાંઠાની સાબર ડેરીમાં રાજકારણ ગરમાયું છે. 5 મહિના અગાઉ ડેરીના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ પણ ચૂંટાયેલા ડિરેક્ટરના બદલે પ્રતિનિધિ ડિરેક્ટરને જ ચેરમેન બનાવવામાં આવ્યા, જેથી સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં ગયો હતો અને હવે રાજ્ય સરકારને પણ આ વિવાદનો ઉકેલ લાવવા રજૂઆતો થઈ. નવસારીની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. 2 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓ હડતાલ પર બેઠા છે. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ભેગા થઈને વિરોધ સાથે 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવા માંગ કરી. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હોબાળો થયો. એનએસયુના કાર્યકરોએ કેરી ફોરવર્ડનો નિયમ લાગુ કરવાની માંગ સાથે ચાલુ પદવીદાન સમારોહમાં વિરોધ નોંધાવ્યો. કુલપતિની સ્પીચ ચાલુ હતી તે દરમિયાન જ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ પહોંચી 7 થી 8 વિદ્યાર્થીઓની અટકાયત. અમદાવાદમાં અંબાવાડી સરકારી પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. કોલેજના આચાર્ય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓએ શર્ટ ઇન કરવું ફરજિયાત કરવાનું જણાવવામાં આવ્યું, જેને લઈને વિરોધ થયો. તહેવારની સીઝનને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સતત ખાદ્ય પદાર્થો પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢ, જામનગરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. ખાદ્ય પદાર્થોના નમૂના લીધા તો પ્લાસ્ટિકની થેલીઓમાં ખાદ્ય પદાર્થો આપતા વેપારીઓને 50,000થી વધુનો દંડ પણ ફટકારાયો. અમરેલીની રાજુલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કારોબારી ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. ભાજપાના 5 સભ્યો કોંગ્રેસના 1 સભ્યની હાજરીમાં ચેરમેન સામે દરખાસ્ત.
સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટથી રાહત. પીડિતા લીટુસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ઉપર હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે ગુજરાત પોલીસ ગૌરવ દહિયા સામે તપાસ નહીં કરી શકે. દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે. આણંદમાં ડોક્ટરની દાદાગીરી સામે આવી પિયુષ પટેલ નામના ડોક્ટરે ટીવી નાના પત્રકારો પર હુમલો કર્યો. ડોક્ટરે ટીવી નાના પત્રકારનો કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો. માં કાર્ડ હોવા છતાં દર્દી પાસે રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ થયો, જેને લઈને ટીવી નાના પત્રકાર કવરેજ કરવા પહોંચ્યા હતા. આણંદનો પિયુષ પટેલ નામનો આ ડોક્ટર, તેની પાસે ડિગ્રી ન હોવાનું પણ બહાર આવ્યું. અમેરિકામાં તેની ડિગ્રી જપ્ત થઈ ગઈ છે, છતાં પણ આણંદમાં હાર્ટ હોસ્પિટલ ચલાવે છે. ડોક્ટર સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ. મેડિકલમાં દવા ખરીદતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે. બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીની નકલી દવાઓનો અમદાવાદમાં મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરીને સમગ્ર ઘટના બહાર આવી. ગોળીની જે 25,000 સ્ટ્રીપ જપ્ત થઈ છે, તેમાં એક સ્ટ્રીપની કિંમત 130 રૂપિયા. નકલી દવાઓનું આ રેકેટ રાજસ્થાનથી ચાલતું હતું. દવાઓને જયપુરની દર્શ ફાર્મમાંથી ખરીદવામાં આવી હતી. રાજસ્થાનના ડ્રગ કંટ્રોલ વિભાગે આ કંપનીમાં રેડ પાડી હતી, જે બાદ તેની માહિતી ગુજરાતને અપાઈ. અમદાવાદની મિર્ઝાપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ હોબાળો મચાવ્યો. સ્કૂલના ફાધરે પટાવાળા બેનનું અપમાન કરવાના આક્ષેપની સાથે હોબાળો થયો. હિન્દુ સેનાનો આક્ષેપ છે કે સ્કૂલના ફાધરે ગુજરાતી વિષયક શબ્દો કહ્યા. સંગઠને ચીમકી આપી છે કે સ્કૂલના ફાધર માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે. જૂનાગઢના કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલના શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના બની. આ મામલે સ્કૂલના પ્રિન્સિપલ સહિત બે શિક્ષિકાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શાળા સામે આ જ પ્રકારની ફરિયાદો થઈ ચૂકી છે. વડોદરાના કેમ્રો કંપનીના તત્કાલીન ડાયરેક્ટર કલ્પેશ પટેલની ધરપકડ થઈ. કલ્પેશ પટેલે વર્ષ 2007-2011 દરમિયાન જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી કરોડોની લોન લીધી, જે પૈકી અલ્હાબાદ બેંકમાંથી 444 કરોડ રૂપિયાની લોન લીધી. તે બાદ રૂપિયાની ચૂકવણી નહોતી કરી. ખેડામાં મોધાના સાપલા ગામે જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા. પોલીસ વિભાગના અધિકારીઓ સાદા ડ્રેસમાં જુગાર રમતા શખ્સોને પકડવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ પોલીસકર્મીને માર મારીને મંદિરમાં પૂરી દીધા. અમદાવાદના વિરમગામમાં બે ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો થયો હોવાની ઘટના બની. મુખ્ય રસ્તા ઉપર પાર્ક કરેલી બાઇકને ખસેડવાનું કહેતા 6 શખ્સોએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. હાલ બંને ટ્રાફિક કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં.